ડીસામાં આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા પડ્યા છે. ડીસા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલી જતીન ટ્રેડિંગ નામની કંપનીમાં દરોડો પાડીને જાણીતી ત્રણ કંપનીના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે વડોદરા મોકલી દેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતનું વેપારી મથક ડીસા શહેરના ખાદ્ય ચીજ વસ્તુની નકલી બનાવટને લઈ પ્રખ્યાત થયેલું શહેર છે અને ડીસામાંથી જાણીતા કંપનીના ખાદ્ય પદાર્થનું ધૂમ ડુપ્લિકેટિંગ થતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે, જેને પગલે આજે બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ડીસા શહેરમાં ઓચિંતી તપાસ માટે પહોંચી ગયું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલી જતીન ટ્રેડિંગ નામની પેઢી પર દરોડા પાડીને તિરુપતિ ફોર્ચ્યુન અને MAP બ્રાન્ડની કંપનીના તેલના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે વડોદરામાં મોકલવામાં આવ્યા છે. ડીસામાં આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા ઓચિંતી તપાસથી તેલના વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. આજરોજ ડેઝિગ્નેટ ઓફિસર ગામી સાહેબની સૂચનાથી અમે આ જતીન ટ્રેડર્સમાં તેલની તપાસ હાથ ધરી છે. એમાં ત્રણ અલગ અલગ બ્રાન્ડમાં સેમ્પલ લેવામાં આવે છે. સેમ્પલ લઈને આગળ પૃથ્થકરણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી કરીશું. એમાં એક તિરુપતિ કપાસિયા તેલ છે, એક મેપ કપાસિયા તેલ છે અને કાકા કપાસિયા તેલ છે. ત્રણે ત્રણ 15 કિલો પેક ડબ્બામાંથી સેમ્પલ લેવામાં આવેલા છે. અગાઉ પણ ડીસામાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તો એના તરફ ફૂડ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે? એ આગળ જે કાર્યવાહી ફૂડ સેફ્ટી અંડર કાર્યવાહી કરવામાં આવે છે એ રીતે કાર્યવાહી ચાલુ છે જ. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નકલી ખાદ્ય ચીજ વસ્તુનું ધૂમ ઉત્પાદન થતું હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં GIDC વિસ્તારમાં ચાલતી અન્ય તેલ મિલો પરથી પણ ફૂડના સેમ્પલ લેવામાં આવે તો ઘણી બધી તેલમાં ચાલતા નકલી તેલના ગોરખધંધાનો ખુલ્લો પાડી શકાય તેમ છે.